સમાચારની શરૂઆત રાજકોટથી. મહત્વપૂર્ણ સમાચારથી રાજકોટ સરકારી આવાસ કૌભાંડ મામલે ભાજપની કાર્યવાહી જોવા મળી છે. બંને મહિલા કોર્પોરેટરને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. દેવુબેન જાદવ અને વચીબેન ગોલાતરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેર પ્રમુખે માત્ર ભાજપમાંથી સસ્પેન્ડ કરીને અત્યારે સંતોષ માન્યો છે. મહિલા કોર્પોરેટરના પતિ તરફથી આવાસની અંદર ફાળવણીની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદથી જ આખો મામલો ભાજપ સુધી પહોંચ્યો હતો અને ભાજપે હવે કાર્યવાહીના ભાગરૂપે બંને મહિલાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી છે ભાજપની અંદરથી. અને માત્ર આટલી કાર્યવાહીથી સંતોષ પણ માની લીધો છે. કોર્પોરેટર પદથી દૂર કરવાનો નિર્ણય ન લેવાતા હવે વિપક્ષમાં કચવાટ ઉભો થયો છે. માત્ર ભાજપની અંદરથી જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેથી હવે વિવાદ વધુ વકરી પણ શકે છે અને સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. શહેર પ્રમુખે માત્ર બંને મહિલા કોર્પોરેટરને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. કોર્પોરેટર પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં નથી આવ્યો, જેથી વિપક્ષની અંદર કકળાટ શરૂ થયો છે. બોલાઈન ઉપર સંવાદદાતા સત્યમ હંસુરા જોડાયા છે. સત્યમ, થોડા દિવસ પહેલા જ બંને મહિલા કોર્પોરેટરના પતિનું જે કૌભાંડ હતું તે સામે આવ્યું હતું, ત્યારબાદ આજરોજ ભાજપની કાર્યવાહી સામે આવી છે. બંને મહિલા કોર્પોરેટરને ભાજપની અંદરથી સસ્પેન્ડ કરવામાં આવી. ચોક્કસથી ખૂબ જ કડક પગલું ભાજપ તરફથી કહી શકાય કે લેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ આખું જે આવાસ યોજનાનું જે કૌભાંડ છે કે બે મહિલા કોર્પોરેટરના જે પતિઓ છે કે તેમના દ્વારા પોતાના સગાવાલાના નામે આ જે આવાસના ફ્લેટ છે કે તે લઈ લીધેલો હોવાનું પુરાવા છે કે તે સામે આવ્યા હતા. ત્યારબાદ કોર્પોરેશન છે કે તેમના દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ છે મુકેશ દોશી કે તેમના દ્વારા પણ હાઈકમાન્ડને ગાંધીનગર લેવલે જાણ કરવામાં આવી હતી અને તેના પડઘા અત્યારે સામે આવ્યા છે. અને ખૂબ જ મોટી કાર્યવાહી આ કહી શકાય ભાજપ દ્વારા કરવામાં આવી છે કે આ કોર્પોરેટર છે કે તેને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 6 વર્ષ માટે આ બંને જે મહિલા કોર્પોરેટરો છે કે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક મોટી કાર્યવાહી કહી શકાય. આજે વજીબેન ગોલતર અને જે દેવુબેન જાદવ જેની સામે ગેરરીતિ છે કે તે સાબિત થઈ છે અને આ ગેરરીતિ સાબિત થતાની સાથે જ ભાજપ દ્વારા આ પગલું છે કે તે લેવામાં આવ્યું છે. બંને કોર્પોરેટર પદ પર પણ તો એક્ટિવ રહેશે, પરંતુ ભાજપમાંથી તેમને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ જે વજીબેન છે, વજીબેન ગોલતર કે તેમના પતિનું આજે જે એક નવું કૌભાંડ પણ છે કે તે પણ સામે આવ્યું છે. જે શહેરના પ્રતિમન પાર્ક વિસ્તાર છે કે ત્યાં સરકારી જમીનમાં 100 થી વધુ જેટલી જે ઓરડીઓ છે કે તે બનાવીને ભાડે આપી દીધી હોવાનું પણ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે તેમાં તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ એક જોવું રહેશે. જી જી, બિલકુલ સત્યમ, આભાર સમગ્ર વિગત બદલ. તો રાજકોટની અંદરથી સરકારી આવાસ કૌભાંડમાં બંને મહિલા કોર્પોરેટરના પતિની સંડોવણી બહાર આવી હતી, જ્યારબાદથી જ આ બંને મહિલા કોર્પોરેટર ભાજપની હવાથી સવાલો અનેક ઉઠવા પામ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ફોનલાઈન પર જોડાયા છે. અતુલભાઈ, આપનું સ્વાગત છે TV13 પર. જે થોડા દિવસ પહેલા જ રાજકોટની અંદરથી આવાસ કૌભાંડ સામે આવ્યું હતું ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ તરફથી આ કૌભાંડ આચરાયું હતું, હવે ભાજપ તરફથી આ બંને મહિલા કોર્પોરેટરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, જો કે કોર્પોરેટર પદ યથાવત છે. મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્રમાં આજે પણ આપવામાં આવ્યું છે કે આ મહિલા કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાઈ કરો ને ડિસમિસ કરો. અમારી માંગણી એટલી જ છે કે એને કરોડોના કૌભાંડ કર્યા છે, આવાસના કૌભાંડ કર્યા છે. જે સરકારી જગ્યા છે એમાં નાના નાના ઓરડી બનાવેલી છે અને એ ભાડે આપેલી છે અને કરોડો રૂપિયા એ લોકો ખાઈ ગયા છે. ભાજપ લોકો એમ કે છે ગરીબ લોકોને અમે આવાસ આપી છીએ, પણ આવાસ નહીં ને ભાજપના કોર્પોરેટરો જ આવા કૌભાંડ કરે છે.
અતુલભાઈ, અવારનવાર રાજકોટ ભાજપમાંથી કૌભાંડો સામે આવે છે અને રાજકોટ એ ભાજપનો ગઢ ગણાય છે. હવે માત્ર ભાજપમાંથી આ મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવી છે, પરંતુ પદ યથાવત છે. આગામી સમયમાં વિપક્ષની કયા પ્રકારની કામગીરી રહેશે? અમે આજે મ્યુનિસિપલ કમિશનરને લેખિત પણ રજૂઆત આપી છે, જો એને ડિસ્ક્વોલિફાઈડ નહીં કરવામાં આવે તો કમિશનરની ચેમ્બર સામે કોંગ્રેસ પક્ષ ધરણા કરશે. આપની શું માંગણી છે? બંનેને કોર્પોરેટર પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે કે કયા પ્રકારની માંગણીઓ છે કે તેમના પતિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય? અમે કોંગ્રેસ પક્ષની એટલી જ માંગ છે, એને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં અમે કૌભાંડ જ એ લોકોએ કર્યા છે. આવાસનું કૌભાંડ કર્યું છે અને જમીનનું કૌભાંડ કર્યું છે. લોકોની લોકો ચૂંટાયેલા પ્રતિનિધિને પ્રજાની સેવા કરવાના હોય, નોટ કૌભાંડ કરવાના હોય. અતુલભાઈ, આપ અમારી સાથે જોડાયા, અમારી સાથે વાતચીત કરી, આપનો આભાર. જે પ્રકારે કોંગ્રેસ તરફથી હવે આ મામલે આવેદનપત્ર આપવામાં આવશે અને સાથે જ આ જે બંને મહિલા કોર્પોરેટરનું પદ અત્યારે યથાવત છે તેને લઈને વિપક્ષ તરફથી આગામી કામગીરીના ભાગરૂપે અત્યારે આવેદન આપવામાં આવ્યું છે અને બંને મહિલા કોર્પોરેટરોને તેમના પદ પરથી પણ બહાર કાઢવામાં આવી તેવી માંગણી વિપક્ષ કોંગ્રેસ કરી રહ્યું છે. હવે આગામી સમયમાં કયા પ્રકારે ભાજપ નિર્ણય લે છે તે જોવું રહ્યું. દેવુબેન જાદવ અને વજીબેન ગોલાત્રા જે બંનેના પતિ તરફથી થોડા દિવસ પહેલા જ રાજકોટની અંદર આવાસના મકાનોની ફાળવણીની અંદર કૌભાંડ બહાર આવ્યું હતું. આશરે 20 જેટલા જે આવાસો છે તે પોતાના અને પોતાના સગા સંબંધીઓના નામે કરી દેવામાં આવતા આખા કૌભાંડનું ઉજાગર થયું હતું. ત્યારબાદથી જ આ કૌભાંડ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે ભાજપના જ બંને મહિલા કોર્પોરેટર અને તેમના જ પતિ તરફથી આ પ્રકારનું કૌભાંડ આચરાયું હતું. જોકે આટલા દિવસો વીત્યા બાદ હવે ભાજપ તરફથી કામગીરીના ભાગરૂપે માત્ર બંને મહિલા કોર્પોરેટરને ભાજપની અંદરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરીને ભાજપે જાણે આ નિર્ણય સંભળાવીને સંતોષ માન્યો હોય તેવું વિપક્ષમાં ક્યાંક કચવાટ ઊભો થયો છે. કારણ કે બંને મહિલા કોર્પોરેટરને તેમના પદ પર યથાવત રાખવામાં આવી છે. ફોલાઈન ઉપર રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, અવારનવાર આપણે કૌભાંડો રાજ્યની અંદર જોતા આવ્યા જ છીએ અને આ કૌભાંડમાં ક્યાંક રાજકીય આગેવાનો રાજકીય નેતાની સંડોવણી સામે આવતી હોય છે. રાજકોટની અંદર પણ થોડા સમય પહેલા જ આ પ્રકારનું કૌભાંડ જેમાં મહિલા કોર્પોરેટરના પતિની સંડોવણી, હવે ભાજપ તરફથી એક્શનના ભાગરૂપે માત્ર ભાજપમાંથી મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરીને સંતોષ મનાયો. એને સજા નથી કરવામાં આવી બેન, એને સલામતી આપવામાં આવી છે એમ કહેવામાં જરાય ખોટું નથી. પક્ષમાંથી સસ્પેન્ડ કરે એટલે એને ખરેખર તો અહીંયા કોર્પોરેશનને આવવું મટ્યું. અમસ્તા પણ મોઢું બતાવી શકે એમ નહોતા. અને કોર્પોરેશનને ધારો કે કોર્પોરેટર તરીકે આવે તો પત્રકારો એને ફાડી ખાય, બીજા વિપક્ષો એને ફાડી ખાય, પ્રજા પણ એને ફાડી ખાય, એટલે કે પ્રશ્નોની મારી મારો બોલાવે. આ તો પક્ષે બુદ્ધિપૂર્વક સસ્પેન્ડના નામે એને એટલી સલામતી બક્ષી દીધી કે હવે તમે અહીંયા કોર્પોરેટર તરીકે નહીં આવો તો ચાલશે, પણ કોર્પોરેટ પક્ષમાંથી સસ્પેન્ડ થાય એટલે કોર્પોરેટરનું પદ વયું ન જાય. એ સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર તરીકે અલાયદી બેઠકમાં કોર્પોરેશનની તમામ બેઠકમાં ભાગ લઈ શકે એટલે આ વાતમાં જરાય માલ નથી. આ તો પગનો પગની નીચે રેલો આવે એમ છે તમામ લોકોને, શાસક પક્ષને. એટલે અત્યારે થાબડભાણા કરવામાં આવે છે, કોઈ પણ ભોગ્યાને બચાવવાની કોશિશ થઈ રહી છે. આટલું મોટું કૌભાંડ ખાલી આવાસ યોજનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ છે કે ગરીબમાં ગરીબ તમામ લોકોને ઘરનું ઘર મળે, એ વડાપ્રધાનના સ્વપ્નનું કાયદેસર અહીંયા હત્યા કરવામાં આવી છે. બા કાયદા એટલે કે કાયદાના ઓઠા હેઠળ હોદ્દાના દુરુપયોગ કરીને શાસક પક્ષના તમામ લોકો જાણે છે એવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જો આ વાતની ખબર પડે તો ઈ આ બે કોર્પોરેટરને નહીં, અહીંયા જેટલા શાસક પક્ષના અત્યારે નેતાઓ છે એ બધાને ઘર ભેળા કરી મૂકે. પરંતુ આ ઢાકો ઢૂંબો એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મલાઈનો ભાગ લગભગ બધાય સુધી પહોંચ્યો છે.
આની જે તપાસ સમિતિ કહેવાતી તપાસ સમિતિ જે બનાવવામાં આવી છે અને એને જેનું વડપણ મળવામાં આવ્યું છે જે લેડીઝને, હવે એ તો બિલાડીને દૂધ ને ધ્યાન રાખવા જેવી વાત છે. ત્યાં સુધી ઈ મેઇન તો પાત્ર ઈ હોવાનું છોડે ચોક અહીંયા ચર્ચાઈ રહ્યું છે. એટલે આખે આખું આ જે પ્રકરણ છે, આવાસ યોજના ખાઈ જવાનું નગર સેવિકાઓના પતિ દ્વારા ગરીબના મકાન પચાવી પડવાનું જે ભયંકર કૌભાંડ છે એને ભારતીય જનતા પાર્ટી થાબડભાણા કરી રહી છે. પક્ષમાંથી ખાલી સસ્પેન્ડ કરવાથી કાંઈ થતું નથી. હું 500 કરોડ ખાઈ જાઉં અને મને મારા પ્રેસ વાળા કે અહીંયા આવતા નહીં તો ઈ તો મારા માટે સૌથી સારું થયું. અમથું આવીને જવાબ દેવો મીઠો. એટલે આ પ્રકારની પદ્ધતિ જે અપનાવવામાં આવી છે ઈ એ બાબત સૂચવે છે કે આમાં બધાય હમામ મે સબ નંગે હે એનું ગુજરાતી આ છે. અન્યથા એને કોર્પોરેશને FRI નોંધાવવી જોઈએ. આટલું કરોડો રૂપિયાનું કૌભાંડ છે. મ્યુનિસિપલ તંત્ર પણ ભારતીય જનતા પાર્ટીનું કોઈ સેલ હોય એવું વર્તન કર્યું છે. કમિશનર જેવા કમિશનર જે બાકાયદા વહીવટદાર છે સરકારી પક્ષે છે ને એનો ખરેખર કોઈ પક્ષ આમ હોવો ન જોઈએ. તેમ છતાં કમિશનર પણ આમાં ચૂકે ચા બોલતા નથી. એને ફરિયાદ જેને ફોજદારી ફરિયાદ કહેવાય. બાકાયદા પ્રથમ દ્રષ્ટિએ તો ફોજદારી ગુનો બને જ છે. પછી તપાસમાં અને કોર્ટમાં ને એમાં જે થવું હોય થાય, નિર્દોષ હોય તો આપણને કોઈ વાંધો નથી. પરંતુ દેખીતી વાત એ છે કે એક તો ગરીબોના આવાસ ખાઈ ગયા, ખોટા દુરુપયોગ દસ્તાવેજો બનાવ્યા, હોદાનો દુરુપયોગ કર્યો, ભ્રષ્ટાચારી નીતિ અપનાવી. હવે એ તો પ્રકરણ છે જ. આજે વળી પાછું બીજું એનું પ્રકરણ બહાર આવ્યું ગઈકાલે કે શહેરના સરકારી જમીન ઉપર 350-400 જેટલી ઓફિસ અને ઓરડીઓ એટલે કે વસાહત આખી ઊભી કરી દીધી. હવે આ 10-15 વર્ષથી વસાહત ઊભી છે અને માનવાને કોઈ કારણ નથી કે આનાથી ભાજપના લોકો હજાર હોય, પરંતુ મિલી ભગત થી બધું ચાલે છે. એક હથું સરકાર કે સત્તા હોય તો કેવો દુરુપયોગ થાય ને પ્રજા કેવી લાચાર થઈ જાય એનો આ જીવતો જાગતો નમૂનો છે બેન. જી બિલકુલ. થી હવે આગામી સમયમાં વિપક્ષમાં પણ આ ઘટનાને લઈને કચવાટ ઉભું થયું છે. વિપક્ષે આવેદન પણ આપ્યું છે. હવે ભાજપ અન્ય શું નિર્ણય લેશે તે જોવું રહ્યું. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.